અને હવે વાત વરસાદની કરીએ સુરતમાં મેઘરાજાએ વરસાવી છે મહેર સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અઠવાખેટ પીપલોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદના સમાચાર છે વરસાદના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત સુરત શહેર સહિતના વિસ્તારોની અંદર છે તે વરસાદ છે તે વરસી શકે છે આવનારા દિવસોની અંદર તે પ્રમાણે સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર છે તે વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદી જે વાતાવરણ છે તે સુરત શહેરની અંદર જોવા મળ્યું છે વહેલી સવારથી સુરતના પીપલો છે કતારગામ બાંદેડ અઠવાગેટ જે ખટોદરા વિસ્તાર છે રિંગ રોડ છે ડુંમ્બસ રોડ છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અંદર પણ એક ખુશીની જે લાગણી છે તે જોવા મળી છે કારણ કે જે ખેડૂતો એ ખેતરની અંદર ચોમાસાના જે પાકો છે તેના વાવેતર કર્યું છે અને તે તે દરમિયાન જે સારો વરસાદ છે તે પડશે તેવું હવામાન હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો છે તે માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર ચોમાસા જેવું વાતાવરણ છે તે બન્યું છે ચોમાસાનું આગમન છે તે શરૂઆત થઈ છે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌથી પહેલા જે ચોમાસાનું જે આગમન થયું છે આવનારા દિવસોની અંદર હજુ પણ જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ત્રણથી ચાર દિવસની અંદર સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે તે વરસાદ છે તે વરસી શકે છે કેમેરામેન સંજય ચંડલ સાથે બલદો સુધાર ટીવી નાઇન સુરત